નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે આ ડેમોસ્ટ્રેટેજી યુટર આજે બનાવવાનો મિત્રો તો મિત્રો તમારે એપ ઓપન કરીને તમારે પ્રોજેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે બેટ માર્ક પીએનજી ઇમેજ અને શેક ઇફેક્ટ તમારે ત્રણ ફાઇલ એડ કરી દેવાની રહેશે તમને ટેલિગ્રામમાં મળી જશે મિત્રો પછી તમારે બેટ મારું ફાઇલ ઓપન કરવાની રહેશે આ રીતે ઓપન કર્યા બાદ તમારે અહીંયા ફોટો લગાવવાના રહેશે ફોટો ફોટો લીધા બાદ તમારે આ રીતે જો પ્લસનું નિશાન દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આ મીડિયાનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને તમારે અહીંયા ગમે તે ઓપ્શન આવી શકે તેની પર તમારે ક્લિક કરીને તમારે જે ફાઇલમાં ફોટો પડ્યો તે ફાઇલ તમારે ખોલી દેવાની પછી ફોટો એડ કરવાનો રહેશે ત્યારબાદ આ ત્રણ ટપકા દેખાય ખૂણામાં ઉપર તેની પર ક્લિક કરીને તમારે ફૂલ કોમ્બિનેશન એરિયા પાંચમા નંબર પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આ રીતે એટલું કર્યા બાદ તમારે લાસ્ટમાં આવી જવાનું રહેશે પછી તમારે આની પર ક્લિક કરશો તો એ ફોટો લાંબો થઈ જશે સોંગ સુધી એડ થઈ જશે આ રીતે પછી તમારે આગળ આવી જવાનું રહેશે મિત્રો એટલું કર્યા બાદ તમારે પાછા બેક કા આવીને તમારે પીએનજી ઇમેજ તમારે ફાઇલ ખોલવાની રહેશે આ રીતે ફાઇલ ખોલ્યા બાદ તમારે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે દબાઈ રાખવાનું થોડીવાર પછી મિત્રો જે નીચેનું એ પણ સિલેક્ટ કરી દેવાનો રહેશે પછી આ કોપીનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને તમારે કોપી ટુ લેયર અહીંયાથી કરી દેવાનો રહેશે ત્રીજા નંબર પર એટલું કર્યા બાદ પાછા બે કહીને તમારે બેટ માર્ક ફાઇલ ઓપન કરીને તમારે આ કોપીનો ઓપ્શન દેખાય તો એની પર ક્લિક કરીને તમારે પેસ્ટ ટુ લેયર અહીંયાથી કરી દેવાનું રહેશે આ રીતે તો અલગ આવી જશે બોર્ડરને પછી તમારે લાસ્ટમાં આવ્યા બાદ તમારે આની પર તમારે ક્લિક કરવાનું રહેશે આની પર એની પર ક્લિક કરીને તમારે પછી આ રીતે આના પર ક્લિક કરશો તો એ લાંબુ થઈ જશે આ રીતે એન્ડ સુધી આવી જશે બી જે બીજા નંબરનું છે તે પણ આ રીતે કરી દેવાનું રહેશે આના પર ક્લિક કરશો તો એ પણ લાંબુ થઈ જશે આ રીતે લાસ્ટ સુધી આવી જશે પછી મિત્રો આગળ આવી જવાનું રહેશે તમારે એટલું કર્યા ફરી તમારે પ્લસના નિશાન પર ક્લિક કરીને તમારે એક સેપ લેવાનું રહેશે આ રીતે સેપ તમારે ફૂલ સ્ક્રીનમાં કરવા માટે આ ત્રણ ટપકા દેખાય તેની પર ક્લિક કરીને આના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો સેફ ફૂલ સ્ક્રીનમાં થઈ જશે પછી મિત્રો આ કલરનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ક્લિક કર્યા બાદ તમારે મિત્રો આ ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને તમારે આ રીતે સેટ કરી દેવાનું રહેશે બ્લેક ઉપર અને વ્હાઇટ આ રીતે નીચે રાખવાનું રહેશે આ રીતે સરખું કરી દેવાનું રહેશે પછી મિત્રો આ બ્લેકનું ખાનું છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો આ બીજા નંબરનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને આ રીતે અહીંયાથી બ્લેક તમારે આ રીતે ઝીરો કરી દેવાનો રહેશે આ રીતે આ રીતે તમારે કરી દેવાનું રહેશે મિત્રો આ રીતે તમારે સેટ કરી દેવાનું રહેશે બરાબર આ રીતે મિત્રો વિડીયો ગમે તે વિડીયોને એક લાઇક કરજો પછી મિત્રો આ ત્રણ ત્રણ ડોટ દેખાય ખૂણામાં તે તે તમારે દબાઈ રાખવાનું રહેશે દબાઈને આ રીતે તમારે નીચે રાખવાનું રહેશે ફોટાની ઉપર તમારે લાવી જવાનું રહેશે આ રીતે પછી તેની પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે લાસ્ટમાં આવી જવાનું રહેશે પછી મિત્રો આની પર ક્લિક કરશો તો એ લાંબુ થઈ જશે આ રીતે પછી તમારે જોઈ લો પાછા બેક આવીને તમારે સેક ઇફેક્ટ ફાઇલ ઓપન કરવાની રહેશે ઓપન કર્યા બાદ તમારા કોપીનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરીને તમારે સિલેક્ટ ઓલ લેયર તમારે કરી દેવાનું રહેશે આ રીતે એટલું કર્યા બાદ ફરી તમારે કોપીના ઓપ્શન પર ક્લિક કરીને તમારે આ કોપી એકત્રીસ લેયર દેખાય તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે આ રીતે એટલું કર્યા બાદ પાછા બે આવીને બેટ માર્ક ફાઇલ આપણી ફાઇલ ખોલી દેવાની રહેશે પાછી પછી મિત્રો આ ફરી કોપીનો ઓપ્શન દેખાય તેની પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ તમારે પેસ્ટ એકત્રીસ લેયર છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે તો ઇફેક્ટ લાગી જશે આ રીતે મિત્રો જોઈ લો મિત્રો તો આપણું સ્ટેટસ બંને તૈયાર થઈ ગયું છે સરળ રીતે મિત્રો એવી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હવે આને સેવ કરવા માટે આને હવે સેવ કરવા માટે તમારે જોઈ લો સ્ટેટસ તૈયાર થઈને આ સેવ કરવા માટે આ તીનું નિશાન દેખાય તેની પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આ એક્સપોર્ટનું નિશાન દેખાય તેની પર ક્લિક કરીને આ રીતે સેવ થઈ જશે મિત્રો હવે મળીશું આપણે બીજા વિડીયોમાં ધન્યવાદ જે માટે સપોર્ટ કરજો મિત્રો